જોઈએ તો કે જમીન પર આ રેખાઓ હોતી નથી ખરેખર જોઈએ કે જમીન પર આ રેખાઓ હોતી નથી આ રેખાઓ માત્ર આપણે નકશામાં જોઈ શકીએ છીએ જે આડી અને જે ઊભી જે કાલ્પનિક રેખાઓ છે વિદ્યાર્થી મિત્રો એ આપણને જમીન પર દેખાતી નથી પણ જે પૃથ્વીનો જે નકશો છે તેના ઉપર આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ સૌપ્રથમ જોઈએ આપણે તો કે અક્ષાંશ વિશે માહિતી મેળવીએ અક્ષાંશ એટલે શું તો કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી જે કાલ્પનિક રેખાઓ છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે પૃથ્વીના ગોળા પર જે દોરેલી આડી કાલ્પનિક રેખાઓ છે તે કાલ્પનિક રેખાઓને શું કહી શકીએ આપણે તો કે અક્ષાંશ પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીની સપાટી છે તેમાં કોઈ પણ સ્થળને આપણે જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સ્થાને જોવામાં આવે તો તે વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટીને કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવે છે તો જેટલા અંશનો ખૂણો બનાવે તેટલા તે સ્થળોને અક્ષાંશ બને છે શું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ સીધી રેખા છે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે જો આ સીધી રેખા પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં જે આ રેખા છે આડી રેખા અને ઊભી રેખા તે બીજો પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલા અંશનો અક્ષાંશ બને એટલે કે સીધી રેખા સાથે તેમને જોડવામાં આવે અને જેટલા જ અંશનો ખૂણો થાય તેટલા અંશનો અક્ષાંશ બને સમજાઈ ગઈ કાલ્પનિક સપાટી સાથે પૃથ્વીની જે પોતાની ધરી છે તે ધરીથી મૂળ
ઉત્તર દક્ષિણ સાથે જે જોડનારી રેખા છે તેને આપણે રેખાકૃતિ કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે. તે જો તમને અહીં આકૃતિમાં જોવા મળે છે કે જે પૃથ્વીની સપાટી છે તે સપાટી પર એક તમને આડી રેખા દોરેલી જોવા મળે છે. એ રેખા શું છે તો વિષુવવૃત્ત છે. જે તમને પૃથ્વીની સપાટી પર જે આડી રેખા દોરેલી જોવા મળે છે અહીં આકૃતિમાં તે શું છે તો તે વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. કેટલા ભાગ કરે છે વિષુવવૃત્ત પૃથ્વીના? કે બે સરખા ભાગ કરે છે. તેમાં જોઈએ તો કે વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ ઉત્તર ગોળાર્ધ અને વિષુવવૃત્તથી જે નીચેનો બીજો ભાગ છે તે દક્ષિણ ગોળાર્ધ. જે વચ્ચે વિષુવવૃત્ત આવેલું છે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી ઉપરનો ભાગ એટલે કે ઉત્તર ગોળાર્ધ અને ત્યાંથી નીચેનો ભાગ એટલે કે દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. ત્યારબાદ કે આમ ઉત્તર તરફના ભાગને શું કહી શકીએ આપણે કે ઉત્તર તરફનો જે ભાગ છે તેમને ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફ છે તેમને તેમની રેખાઓને આપણે દક્ષિણ અક્ષાંશ તરીકે કહી શકીએ છીએ. ખાસ યાદ રાખજો વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 કર્કવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે 23.5 અંશે કેટલું છે તો કે દક્ષિણ અક્ષાંશ મકર વૃત્ત છે 23.5 અંશે. ઉત્તર વિષુવવૃત્ત ઉત્તરે 23.5 અક્ષાંશે કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 અક્ષાંશ છે. ત્યાંથી રેખાંશ અક્ષાંશને મકર વૃત્ત કહેવામાં આવે છે. સમજાઈ ગઈ? તો કે ઉત્તર બાજુ છે તેમને કર્કવૃત્ત છે અને દક્ષિણ બાજુ છે તે કયું છે તો મકર વૃત્ત કહેવામાં આવે છે. આજ પ્રમાણે આપણે આગળ જોઈએ કે આજ પ્રમાણે વિષુવવૃત્તીય ઉત્તરે 66.5 અક્ષાંશ ઉત્તર અક્ષાંશ રેખાને 66.5 અક્ષાંશ ઉત્તર રેખાંશની ઉત્તર રેખા છે તે ઉત્તર ધ્રુવ અને વિષુવવૃત્તીય દક્ષિણની 66.5 દક્ષિણ અક્ષાંશ છે. જે દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે તો કે વિષુવવૃત્ત પ્રમાણે આપણે જોઈએ કે 66.5 ઉત્તર અક્ષાંશને ઉત્તર ધ્રુવ અને 66.5 દક્ષિણ અક્ષાંશને આપણે દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીએ છે. ત્યારબાદ વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણવૃત્તની દક્ષિણમાં મકરવૃત્ત સુધી. વિષુવવૃત્તની ઉત્તરમાં કયા વૃત્ત સુધી? કે કર્કવૃત્ત સુધી. અને દક્ષિણમાં તો કે મકરવૃત્ત સુધી. દેખાતી જે સૂર્યની ગતિ છે તમને શું કહેવામાં આવે છે? અયન. ખાસ યાદ રાખજો જે વિષુવવૃત્તથી ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણ થી જે મકરવૃત્ત સુધી દેખાય છે તેમને સૂર્યની ગતિ તમને આપણે શું કહીશું તો કે અયન. તેથી આની વચ્ચેના જે વૃત્તો છે તે વૃત્તોને શું કહેવામાં આવે છે? અયન વૃત્તો. બરાબર છે. તો કે જે આપણે ઉત્તર ધ્રુવ છે ત્યાંથી જે ઉત્તર ધ્રુવ છે આપણે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી કર્કવૃત્ત તરફ અને જે દક્ષિણ ધ્રુવ છે ત્યાંથી મકરવૃત્ત તરફ જે સૂર્યની ગતિ થાય છે તેને આપણે અયન કહીશું. અને તેની વચ્ચે જે વૃત્તો આવેલા છે તે વૃત્તોને શું કહીશું તો કે અયન વૃત્તો કહેવામાં આવે છે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. આ જે સૂર્યની ગતિ છે વચ્ચેની તે ગતિને કેટલો સમય લાગે છે તો કે 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5 ઇંચના ખૂણે નમેલી છે. કેટલા ઇંચના ખૂણે નમેલી છે? 66.5. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત પર સીધા પડે છે. પૃથ્વી 66.5 ઇંચના ખૂણે જે નમેલી છે તેના લીધે જે સૂર્યના કિરણો છે વિદ્યાર્થી તે કર્કવૃત્ત પર અને મકરવૃત્ત પર છે તે વધારે પડે છે. તો આજે આપણે સમજૂતી મેળવી અક્ષાંશ અક્ષવૃત્ત રેખાંશ રેખાવૃત્ત અને થોડી આપણે જે વિષુવવૃત્ત છે તેમના વિશે પણ આપણે આજે માહિતી મેળવી લીધી છે. તો ત્યાંથી આગળ સુધી આપણે તો કે તમને એક આકૃતિ જોવા મળે છે જેમાં તમે જોઈ શકો છો આકૃતિમાં કે સૂર્યના સીધા કિરણો તેમાં તમને વિષુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત અને દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ પણ દર્શાવવામાં આવેલા છે. તો તમે વ્યવસ્થિત રીતે આ
જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 52 ઉપર જે આકૃતિ તમને આપવામાં આવેલી છે પહેલી આકૃતિ તે આકૃતિ તમારે